ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદભાઈ માંકડેનું શનિવારે દુઃખદ નિધન થયું. 93 વર્ષની વયે મોહમ્મદભાઈ માંકડે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મોહમ્મદભાઈ પ્રખ્યાત સાહિત્યકાર, લેખક, પત્રકાર હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અને પ્રથમ પ્રમુખ મોહમ્મદભાઈ હતા. ગાંધીનગર ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી. મોહમ્મદભાઈની અંતિમ વિધિમાં ગુજરાતના સાહિત્યકારો તથા તેમના મિત્રો હાજર રહ્યા હતા. એક વો વડલો હતો કબીર વડ જેવો, કે એની જે અનેક વડબાઈઓમાંથી અનેક વડલા પાંગ્યા. એમના જવાથી જે ખોટ પડી છે સાહિત્યને, એ તો નહીં પૂરી શકાય. પણ એક એવી અપેક્ષા રાખીએ કે એમના જે શિષ્યો ને એમના પણ શિષ્યો જે છે એમના નામને સદા યાદ રાખશે, અમર રાખશે. એમના રૂહ જ્યાં હોય ત્યાં પરમ શાંતિ અને પરમ મોક્ષ આપે એવી મારી પ્રભુને, ખુદાને, દુનિયાના કરતા હતા દુનિયાના સર્વશક્તિમાનને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે. હું અનેક વખત મારા મોટા ભાઈની અવસાન પછી એમના પાસે સલાહ સૂચનો લેવા માટે આવતો હતો, અને એ મને અનીશભાઈ, મુનીરભાઈ, સુહેલભાઈ પછીના એક પુત્ર તરીકે સમજતા હતા. અનીશભાઈએ, મુનીરભાઈએ, સુહેલે, અસ્માબેને, નિશાથી એમની જે સેવા કરી છે એ પણ એક દાખલારૂપ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પુત્રોને સહન કરવાની શક્તિ આપે.